આ ભાઈના ઘરમાં કોઈ દેખાતો નથી. હે માડી રે, આ બે વાત હે બરાબર. ઓ માડી રે પડી જાત. એ ભાઈ, ભાઈ હું આવી ગઈ. અરે આ ટવકો તો મારી બેનનો જ હોય. લે તું આવી ગઈ છો? અરે ભાઈ હમણાં તો હું ગબડતા ગબડતા બચી. ભાઈ આમાં એવું છે કે તુંય જાડી ને હુંય જાડો થઈ ગયો. જો ને આ કેટલા ફાંડા વધી ગયા. દિવસે દિવસે મારી મારી લાઈનમાં આવતા જાવશો હો ભાઈ. એ હું કહું ભાઈ, બોલ બોલ. જો ને અઠવાડિયું થઈ ગયું ભાઈ તમને મળ્યા ને. મારું તો મન નહોતું લાગતું કે મારા ભાઈને અઠવાડિયાથી નથી મળી. હા જો આ તુંય આવ્યું ને તો એમ છે ને ધરાઈને બેસીને તો ખૂબ આનંદ થાય છે. મને પણ મને એમ થાય કે અઠવાડિયું થઈ ગયું મારી બેને કેમ કા દેખા ન દીધા. બાકી હું ઘરમાં મારો ટાટિયો ટકે. મને તો દી ઉગે ને મારો ભાઈ યાદ આવે. બહુ લાડ છે. અરે ભાઈ મને લાડ નહીં, બહુ પ્રેમ છે તારા પ્રત્યે. અમારો એકનો એક વાલો ભાઈ. અરે મારી બેન, મારી બેન. આ ઘરના શું સમાચાર છે? અઠવાડિયાથી આવી નથી, કાંઈ નવું બન્યું? હવે એ તું જાણી લેજે ને. આમાં છે ને હું પાછો કંઈ કહેવા જાઉં ને તો બધા એ છે ને મોઢા બગાડે છે. એટલે તું છે ને મારી વકાલત કરી ઘરમાં. હા તારા નામે છે ને આમ બંદૂક ફોડા કર અને કંટ્રોલમાં રાખ્યા બધાને. એ તો છે ને ભાઈ, જ્યારે જ્યારે આવશું ને તારી વહુ દીકરો દીકરી બધાને છે ને કંટ્રોલમાં જ રાખું છું. અને આ મારી લીધે જ કંટ્રોલમાં રહ્યા છે હો તારા ઘરમાં. તારા લીધે જ ભાઈ. હું કહું આ બધી વાત જવા દે. આ વખત રક્ષાબંધન પર મારી ઈચ્છા છે તું મને સોનાનો અછોડો કરાવી દે. બોલી બોલીને છોડો. અરે ટીકો હોતન કરાવી દે બસ. પછી બીજું ભાઈ ટીકો કરાય અછોડો કરાય તો હું તો એમ કહું કાનના બુટિયા કરાવી દે ને. ભેગા ભેગું બધું છે ને સરવાળે. તારે જેટલું કેવું હોય ને અને જેટલું માંગવું હોય ને એનું લિસ્ટ બનાવી નાખ તમ તારે. એક પછી એક બધી વસ્તુ છે ને. દર મહિને એક વસ્તુ, દર મહિને એક વસ્તુ, દર મહિને એક વસ્તુ. ના ભાઈ ના હો, દર મહિને નહીં, મને તો હારે જ જોઈએ. રક્ષાબંધનની ગિફ્ટ, રક્ષાબંધન જ જોઈએ ભાઈ. એક કામ કર, અટાણ સુધીની બધી રક્ષાબંધનનું ભેગું દઈ દેવ તો. એ હારું હારું ભાઈ પણ દેજે હો. આ કાનના બુટિયા પાસે સસ્તા ના કરાવતો. આ 3-4 તોલાના તો કરાવજે હો ભાઈ. ભરોસો નથી? હા ભરોસો તો છે ને ભાઈ. હું કદાચ મારા છોકરાની વાહે રૂપિયા ન વાપરું ને, પણ તારી વાહે તો રૂપિયા છે ને આમ દિલ દઈને વાપરે. હા ભાઈ હા. ભાઈ ક્યારે આવ્યા? ભાઈ આવ્યા ને, એને ઘણો સમય થઈ ગયો. તારું ભાઈ ક્યાં હોય છે? ક્યાં બાત હે, તુને નયા ફોન લિયા? હા ગલી લેકે આયા. યે આજકલ કે લોગ હે ના, પૈસે કી વેલ્યુ હી નહીં કરતે. પૈસે તો એસે ખર્ચ કર રહે હે जैसे पेड़ पे उगते हैं। अरे हमें पैसों की वैल्यू है और अपने आप की भी, और हमारे पास इनकम के 2 सोर्स है अपनी ड्रीम्स और अपने गोल्स को पूरा करने के लिए। इनकम के 2 सोर्स है मतलब? मेरे पास फुल टाइम जॉब है और इनकम का सेकंड सोर्स भी है, एक ग्लोबल रिलायबल ब्रोकर ओक्टा एफएक्स ट्रेडिंग ऐप। मैं शॉर्ट टाइम इन्वेस्टमेंट करता हूँ। लेकिन ट्रेडिंग क्यों? पहला, ट्रेडिंग चांस देता है पैसा अर्न करने का, और वो भी पूरे टाइम काम किए बिना पैसिव इनकम क्रिएट करता है। और दूसरा, इससे तू अपना पोर्टफोलियो डाइवर्सिफाई भी कर सकता है अलग चीजों में इन्वेस्ट करके। तो अगर एक इन्वेस्टमेंट ठीक परफॉर्म नहीं करेगा तो दूसरा बैलेंस आउट कर लेगा। लास्ट, तू कहीं से भी अर्न कर सकती हो सिर्फ अपने स्मार्टफोन का यूज करके। सच्ची? कैसे? ये काफी सिंपल है। अरे तू सिर्फ ऑक्टा एफएक्स के साथ 2000 रुपए में स्टार्ट कर सकती है, और तू अपना प्रॉफिट विड्रॉ भी कर सकती है। तू अपना प्रॉफिट डायरेक्टली विड्रॉ कर सकती है अपने बैंक कार्ड से, बैंक अकाउंट में, और कई सारे ऑप्शन भी है। ऑक्टा एफएक्स देता है फ्री एजुकेशन मटेरियल और वेबिनियर्स। ट्रेडिंग स्टार्ट करने से पहले तुम डेमो अकाउंट में सीख सकती भी हो। और एक बढ़िया न्यूज, मेरा यूनिक प्रोमो कोड बिंदास यूज भी कर सकती हो अपने डिपॉजिट को डबल करने के लिए। तो अभी डाउनलोड करो ओक्टा एफएक्स ट्रेडिंग ऐप, लिंक मेरे डिस्क्रिप्शन में है। अरे वाह, तो अभी तो बहुत सारे पैसे है ना तुम्हारे पास। तो मुझे ये बता कि अभी मेरी बर्थडे आ रही है तो फिर मुझे तू क्या गिफ्ट देगा? कुछ महंगा सा ही देना। हा? प्रॉमिस। काय होतू नथी भाई, अने हूं आऊ छु ने तो आने गमतो ही ना। ના ના એવું નથી, પણ હું કહું છું કે
મારા સાસરિયામ લગ્ન છે એટલે અમારે બે માણાને જવાનું છે, તો ભાઈ આ વખતે તમારે રસોઈ કરવી પડશે. એ ભાઈ હું કઈ રસોઈ કરવા નથી આવતી, અને આ દામિની હું કામની, અને બે માણા એકા જવાનું? હા રાસ ગરબામાં છે ને આનું કોઈ કામ નથી. જો આ તારા બૈરાન મોકલી હાલ, એ સમજી લેશે રાસ ગરબા. આપડે કઈ ત્યાં છે ને ધામા ના નાખવાના હોય, આ જમાઈ ત્યાં ધામા નાખે ને સારું ના લાગે. બધા નવરી ના છે, આપડી પાસે ધંધો છે, કામ ધંધો કરાય. આ ધંધો બગાડીને થોડી કઈ લોકોના પ્રસંગ કરવા જવાતું હશે? અહીં તો ગૌડો ન થઈ ગયો કઈ, બધા પ્રસંગો કરવા નીકળી પડે તે. ભાઈ આ તો છે ને આ તારા લીધે આ ઘર ચાલે છે, બાકી આ લોકોએ તો છે ને ક્યાંનું વેચી હાથી નવરું કરી નાખ્યું હોય. પણ હાલ જ એટલું આવે કામ કરવામાં, બે માણે ઓલી ઘરના કામ ન કરે, આ ધંધામાં કઈ ધ્યાન ન દે. એ જા સમજાઈ દે તારા બાઈડીને જઈને કે તું એકલી જતી રહેજે, અને તમે છે ને લગ્ન ને દિવાળે હાજરી આપી દેજો. પણ કઈ નઈ, વડીલ કે ને સાંભળવાનું. આ તારી ફઈ કેતી હોય ને ખોટું ન કેતી હોય, એને દુનિયા જોઈ છે દુનિયા. જા હવે આમ ઉભો રે માઠો એની જેમ, આવું ના આવું એ માથું પાકી જાય મારું. આ એની અરે રમણાજી કરવામાં. ભાઈ તારું તો માથું પાકી જાય છે ને, હું તો અહીંયા આવું છું ને તો મારે તો છે ને આખી ને આખી પેલા ટીકડા આવે ને એના પત્તા ખાઈ જવા પડે છે. એ ભાઈ એ બધી વાત જવા દે, પણ આ હોવારનું છે ને મેં ચા નાસ્તો નથી કર્યો, જરા વહુને બૂમ મારો જોઈ. એ મીરા બહુ ચા નાસ્તો લાવજો, ચા નાસ્તો કરીએ પછી બધી વાતો કરીએ ભાઈ. હે ને હા કોટો ચડે તો જ મજા આવે. સાચી વાત કીધી, સાચી વાત કીધી. ભાઈ હારી લાવશે ને ટાઈમે, મારે જવું પડશે અંદર. જાઓ અંદર. હે કાઈ વાંધો નહીં ભાઈ, બેસ ને એ લઈને જ આવશે, એને ખબર છે ભાઈ બા આવી ગયા છે. એલા રગલા, એ રગલા આ તારી વહુને કહેજો ચા લઈને આવે જટ, ફરી આવ્યા છે. આ તમારો રગલો ઢગલા જેવો છે, કયા મુહૂર્તે જન્મો છે ને કઈ ખબર નહીં પડતી. સાચી વાત કીધી ભાઈ, માં તો મૂકીને વહી ગઈ, હવે મારે દુખડા રહ્યા. હા ભાઈ હા, એ વાત તો સાચી છે. આ તારા રગલન છે ને કપડાય મેં ધોયા હતા, અને ધોતાય મેં શીખવાડ્યું હતું. અરે હા જવા દે ની ભાઈ, એ સમય સમય ની વાત છે, તે એ વખતે બધું ઘણું હાચવી લીધું હતું. હાસ તો ભાઈ કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હવે છે ને તારો જે પાવર છે ને આ ઘરમાં એ જવા નહીં દેવાનો. હું શીખવાડું છું ને ઘરમાં આવીને તને ભાઈ, કે આ ઘરની અંદર જો તમે એમ પાવરથી નહીં બેહો ને તો આ ત્રણેય જણ છે ને એ તમને છે ને ચટણી સમજી અને ક્યાં ખાઈ જશે ને ખબર નહીં પડે. બેન એમ તો હું તારો ભાઈ છું, એમ કઈ ઢીલો ન પડું હું કઈ. હા ભાઈ કનો અને મારો અશોક શું થયું છે મને વાત કરો. આસપાસ એવા જ કરે. હે ભગવાન શ્રી કૃષ્ણ, આ ફઈએ તો બહુ કરી છે. શું મળે છે ફઈને આપણા ઘરમાં ઝઘડા નાખીને, કંઈ સમજાતું નથી મને તો. ફઈ આવશે ને એટલે દામિની અને બાપુજી બે પાછા ફાટીને ધુવાડે જવાના છે બસ. મેં લગ્નની વાત કરી ને તો એણે એમ કીધું કે એને એકને જવા દે અને કા બે લગ્ન હોય ને તે દી જજો. તો મેં કીધું કે આજ રાસ ગરબા છે એટલે જવા દો ને, તો ના પાડી. ના પાડી? આ તો ખોટું છે ને અશોક, કુટુંબમાં પરિવારમાં લગ્ન હોય તો જવું તો પડે ને આપણે લોકોને. અને મને ખબર છે કે ફઈ કેવા છે, તમને ખબર છે. મારા પિયરમાં કોઈને ખબર નથી કે ફઈનો સ્વભાવ સાવ આવો આકરો અને તેજ છે, અને હર હંમેશા આગ લગાવતા હોય છે. ના લગ્નમાં તો આપણે જવું જ છે બસ. પણ હવે હું કરશું, હું એમ કહું છું ના પડે છે. અશોક તમારે ના આવવું હોય ને તો કંઈ નહીં, હું એકલી જઈ આવીશ. પણ એક વાત કહું, તું અત્યાર સુધીમાં કોઈ દી એકલી ક્યાંય નીકળી જ નથી,
તો હું તને એકલી નહીં જવા દઉં. તો શું કરું, તમે જ કહો. તો તને હું આવું છું અને પછી ભલે જે થાય. હા બસ, પ્રસંગ હોય ને તો આપણે આપણી હાજરી આપવી પડે. બાકી જે દિવસે આપણા ઘરે પ્રસંગ આવશે ને તો કુટુંબ કોઈ આવીને ઊભું નહીં રહે. શું કામ કે આપણે તો કોઈ દિવસ ક્યાંય ગયા જ નથી. સાચી વાત છે. અને અશોક, હવે 2 વર્ષ છે, હમણાં દામિની બેનની સગાઈ કરશું ને તો બધા સગાવાલાને ને ભાઈઓને બોલાવવા પડશે. જો આપણે નહીં જઈએ ને તો ત્યારે ટાઈમે કોઈ નહીં આવે. એ વાત સાચી છે. એટલે ફઈને જઈ કેવું એ કહે, આપણે આજે જવાનું જ છે બસ. આપણે જઈશું જ બસ. સારું, તો હું તૈયારી કરું પછી આપણે નીકળીએ. હા સારું. પૈસાની જરૂર? તારે અચાનક કેમ જરૂર પડી ગઈ? મારે સાસરિયામાં લગ્ન છે ને તો ત્યાં જવું છે. એટલે તો તારા પપ્પા તો પહેલેથી જ પૈસા વાળા છે. હા છે એની પાસે પૈસા, પણ એ પૈસા છે ને એ મારા માટે નથી, સમજ્યા તમે? અને મને તો લગ્નમાં જવાની પણ ના પાડી. પૈસાની વાત તો દૂરની રહી. એટલે એવું થોડું ચાલે, સાસરિયામાં લગ્ન હોય તો જમાઈને તો જવું પડે ને, અને પૈસા પણ દેવા પડે. તો આ પૈસા શું કામના છે? તું એકનો એક દીકરો, તારા બાપા પૈસાવાળા છે. એ તમે સમજો છો, પણ મારા બાપુજી નથી સમજતા તો શું કરવું? અરે ભાઈ, આ પૈસા જો દીકરાને, બાપના પૈસા દીકરાને કામ ન આવે તો એ પૈસા કામ ના. હું તો હું તમને શું કહું છું, બોલ ને. 5,000 તો મારી પાસે પડ્યા છે, અને જો તમારી પાસે 5,000 રૂપિયા પડ્યા હોય ને તો મને આપો. અરે ભાઈ, તારે 500 બોલને કેટલા જોઈશે? વધારે જોઈશે? નહીં, મને 5,000 રૂપિયા. કાંઈ વાંધો નહીં, 5,000 આપી દઉં તને. ચાલ ભલા માણા મુંજાઈ હું ગયો તું? મારો દોસ્ત નહીં, મારો ભાઈ છે. બસ ત્યારે જોઈ ત્યારે માગી લેજે. ઠીક છે, બોલ બીજું કઈ. બીજું બસ, હું આ થોડાક દિનની અંદર જ પાસ. કાંઈ વાંધો નહીં, મોજ કર ને ભાઈ. તું મારો ભાઈ લગ્નમાં જતો એનું પૈસા નું આપો એવું બને? ચાલ. ના ના, તમારો આભાર. આભાર નો હોય ભાઈ ને, આભાર નો હોય ભાઈ. અને બીજું કઈ મારા લાયક, બીજું મારા લાયક કઈ કામ હોય ને? કાંઈ વાંધો કેજો. કાંઈ વાંધો નહીં. અને આ તો મારા બાપુજીની લીધે મારે આમ પૈસા ગોતવા પડે છે. કાંઈ વાંધો નહીં ભાઈ, તારું કામ કરી દીધું ને. હા, ગમે ત્યારે તારું કામ અટકે ત્યારે મને યાદ કરજે. બસ ભલે, ચાલ. તો હવે હું નીકળું. હા ભાઈ. હા ભલે, ચાલ. મેડા, ભગવાન આવા મિત્ર બધાને આપે. જ્યારે બાપ કામ ન આવે ને ત્યારે આવા મિત્ર કામ આવે છે. ભાઈ, આ તું છે ને ખોટી ચિંતા થાય છે ને એનું કારણ આ તારા ઘરના છોકરા વહુ અને દીકરી છે. આ તને ખબર નથી પડતી? હા, તે કેટલી વાર ના પાડી અશોકને, કસીને 4 વાર ના પાડી દીધી કે તારી બાયડીને લગ્નમાં મોકલી આપ, તારે જવાની જરૂર નથી. છતાંય ઉપડી ગયો ને થેલા લઈને. આ છે ને કોઈ વાતે હાળા કાનહુરા નથી દેતા, બસ એની મનની માની કર્યા કરે છે. ભાઈ, હું તને કહું છું, ઘરમાં છે ને છોકરાઓને કંટ્રોલમાં રાખ, આ તારી સત્તા જતી રહેશે ને તને આ લોકો પાઈ પાઈને મોતા જ કરી નાખશે. તારી વાત સાચી છે, આ તું ઘરમાં આવે છે ને તો થોડું કંટ્રોલ થાય છે, અને આ બધા છે ને એના કાન પકડીને તું છે ને થોડીક એને ઠમકારતી રહેજે. કાન શું પકડવા, આ તારી દીકરી હા કહીને ગઈ હતી કે પપ્પા 10 વાગે તો હું પહોંચી જ જઈશ. આ 10:30 થયા ભાઈ, ઘડિયાળમાં 10:30, આ 1/2 કલાક થઈ ગયો 10ની ઉપર, તો તારી દીકરી ન દેખાણી. હવે એ એજન્ટનો ફોન એ નથી મારી પાસે, હવે આવતી હોવી જોઈએ થોડીક વાર, થોભને હવે આવશે હમણાં. અરે આ હું તને કહું, પ્રવાસના નામે છે ને છોકરીઓને ન મોકલાય. આ તને ખબર નથી આજકાલના જવાનિયામાં આ પ્રવાસના નામે શું શું ધતિંગ ચાલતા હોય કોને ખબર. પણ એ બહેન જ એટલા કરતી હતી ને, મારી બધી બહેન પણ જાય છે, ના પાડી દે, રોવા માંડી. અરે પ્રવાસના નામે છોકરાઓ સાથે ફરવા જતી હશે, આ તને કહું છું, તારી દીકરી ઓછી નથી. એ વાત તારી સાચી હો.
અહીંયા આવો આવો ભાઈ તમે ક્યારે આવ્યા હું ક્યારે આવી એની ચિંતા છોડ તું કેમ આટલી મોડી આવી એની વાત કર મોડી તો 10 વાગ્યાનું તો કીધું હતું ક્યાં 10 વાગ્યાનું કીધું તું 10 વાગ્યાનું કીધું તું બેટા 10:30 વાગી ગયા ઘડિયાળમાં ખબર છે આ અડધો કલાકમાં શું શું થઈ શકે છે હા શું શું નહીં થાય કશું જ નહીં થાય મારી ફોય અડધી કલાક જ લેટ છું ને એટલે છું કે ટ્રાફિક હોય ને બાર બસ અમને મુકતા મુકતા આવે તો ટાઈમ લાગે બસ બાના એટલા કાઢે ને કેની વાત પૂછમાં તું હાસ તો અરે ભાઈ હું તો તને કહું છું આને એટલી બધી છૂટ નહીં આપ આ માથે ચડીને છે ને છાણા થાપે ને એમાંની છે ભાઈ કેમ અહીં આવવાનું થયું તમારે કેમ અમારા ભાઈનું ઘર છે તને પૂછીને આવું ના ના આ તો પૂછતી હતી કે આ એમ જ આવ્યા છો કે કંઈ કામ હતું ના ના મને મન થયું મારા ભાઈને મળવાનું એટલે આવી ગઈ અને મારા ભાઈના ઘરે હું આવું એમાં તારે મને નથી પૂછવાની જરૂર કે કેમ આવ્યા ભાઈ સમજી હા અને જો તારી ફોઈને છે ને રાતે હું દિવખત ચા પીવાની ટેવ છે તો તું અત્યારે છે ને એક કપ ચા મૂકી દે ભાઈ ચા એકલી નહીં હાથે થેપલાય ખાવા છે ચા ગરમ ગરમ બે થેપલા બનાય ભાઈ તમે તો જો હમણાં કીધું 10:30 થઈ ગયા અત્યારે થેપલા ખવાય ભાઈ તમને પચશે નહીં એ પચે કે ના પચે મારું પેટ છે મારા પેટને પચાવવું છે એની ચિંતા તું નહીં કર અને દોડડાઈ થામા ભાઈ મને તો તમારી ચિંતા હોય કે અત્યારે તમને પચે નહીં પછી આખો દિવસ કાલ તમને હેરાન થવાનું થાય કે નહીં મેં હું હેરાન થઈશ ને થઈશ તો હા હોશિયારી તારામાં જ છે એ તું છે ને ડબ ડબ કરમાં અને ફઈની હામું ન બોલાય તારે તું નાની છો હજી ખબર પડે કે નહીં તને કાંઈ સામે તો કે તો પછી ખોટું લબ લબ કરે છે ત્યાં કીધું ને ચાંદ થેપલા બનાવી દે એની હાટું ભાઈ હું તો ન જ કહું છું તને કે આને પ્રવાસ બસમાં મોકલવાની જરૂર જ નથી ઘરમાં ડોરો ઓછો ને બહાર ડોરો એનો વધારે હોય છે હવે આ એની મા છે ને મરતી વખતે કહેતી ગઈ કે મારા દીકરાને ઓછું ભણાવો તો વાંધો નથી પણ મારી દીકરીને છે ને કોલેજ તો કરાવજો જ તે છે ને આ બગડી ગયું છે બધું હા કોલેજના ચક્કરમાં છે ને આ આપણને છે ને કોઈક દિવસ લીમડે લગાડશે ભાઈ તમે પપ્પાને મળવા આવ્યા છો ને તો એ કરો ને બાકી પંચાયત શું કામ કરો છો ઓ પંચાયતની હગી થતી તારી ફઈ છું અને તારી માં હયાત નથી ને એટલે મારે તારું ધ્યાન રાખવું પડે છે તો આ તમારા છોકરાઓને છે માં કેટલા વર્ષો થઈ ગયા આ તારી ફઈ આવે છે ને એટલે તમે છે ને આમ થોડા ડાયા ડમરા રહ્યો છો નકર તમે છે ને મને વેચન ચણા ખાઈ જાવ એમ છો બે જણા બરાબર બોલ્યો ભાઈ બરાબર બોલ્યો તું તમે ચાને પીવી હા પીવી છે જા 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 ચા બનાવ ઊભી થા જટ કર જા અને થેપલા બનાવજે આ છે ને બહુ કચકચ કરે મારું માથું ખાઈ જાય ભાઈ તારું તો માથું ખાઈ જાય હું તને કહું છું હા કંટ્રોલ પાવર જવા ના દેતો હવે તું કહે છો ને તો છે ને તું આમ ઘેરે હોય કે ન હોય અહીંયા આવે કે ન આવે પણ છે ને હું છે ને આમ હિંમત કરીને એની સામે બેને કાંટ બે ચાર ધોલ મારી દે જો મારી વાત સાંભળ આ અશોક આવશે અશોક આવે ને એની વહુને લઈને એટલે ઘરમાં તું તાંડવ ચાલુ કરી દે જો બે દિવસ હું જવાની છું બહાર પણ હું પાછી આવું ને એટલે મને શુભ સમાચાર મળવા જોઈએ કે મારા ભાઈનું રાત તો આ ઘરમાં બરાબર જ ચાલે છે ના ના હવે તો તું કે ને એમ જ સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ફટફટ જમજમ કે હું કહેવાય છે ગમ ગમ આ એમ ગમ ગમ હાલો આ બધું છે ને ભૂલાઈ ગયું બધું હે ભાઈ ચાની સુગંધ આવવા માંડી છે હું જાવ રસોડા આ જા 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 એને થેપલાન ચાતો છે ને અંતરમાં વાલા મારી બેનને એને એમ મજા કરશે હવે ધીમે ધીમે ખા એક આમ બટકું કરશે ને ચામાં બોલ હા હા કરીને મને બહુ ગમે હો બસ મારી બેન રાજી રહી ને એટલે હું રાજી મારે બીજું કાંઈ ન જોઈ ભાઈ ભાઈ આ તને કેટલી વાર કહ્યું હા આ કેટલી વાર કહ્યું કે દીકરા વહુ અને દીકરી પર થોડુંક દબાણ રાખ પણ તું સમજવા જ તૈયાર નથી આ 4 દાડા પછી હું તારા ઘરે આવું છું તો પણ એના એ જ હાલ છે અરે થોડું શાસન અનુશાસન રાખ હવે એ આવે ને એટલે છે ને હું એને ધમકાવું અને જો એમાં કાચો પડું ને તો તું પછી મને એમ કહેતી રહીજે કે આટલું નહીં થોડુંક વધારે દબાણ કર હા એમ આ તો અશોકને બોલાવો જરા હા એ આવી તો ગયો છે પણ હું શું કહું છું સાંભળો આ મેં ગામમાંથી એવું સાંભળ્યું છે કે આ લગ્ન માટે અશોક ગયો હતો ને ત્યારે તમે રૂપિયા નહોતા આપ્યા ને હા કોકની પાસેથી ઉધાર લઈને ગયો છે હવે કોની પાસેથી ઉધાર લઈ ગયો છે ને એ મને નથી ખબર મને એમ કે એની બાયડીએ કટકી કરી હશે એ રૂપિયામાં ગયા હશે ના ના ભાઈ આ હું તને કહું
આ બધી છે ને એની ચાલ છે. આ તારી પાસેથી આ બધું પડાવવા માંગે છે. તારી વહુ પણ છે ને બહુ હોશિયાર છે. આ જો ને તું, આ તું કે એનાથી વિરુદ્ધ જ બધું કરે છે ને. ક્યારે સારું કે સાચું કામ તો કર્યું જ નથી ને. હા પણ જો મેં ના પાડી ને તો ઓલાને લઈને વહી ગઈ લે. અને પછી ત્રણ ત્રણ દિવસ આપણે તેને કીધું એક ટક જ જાય લગ્નમાં. તે છતાંય ગઈ ને ત્રણ વાર ગઈ ને. ભાઈ હું તને કહું છું તારું આ ઘરમાં કંઈ નહીં ચાલવા દે. આ લોકો છે ને હવે તો મારે છે ને આમ મ્યાનમાંથી તલવાર કાઢવી જ પડશે. હા ભાઈ, અને છે ને એ તલવાર જ્યાં સુધી લોહીવાળી ના થાય ને ત્યાં સુધી નાખતો નહીં. તારું કંઈ નક્કી નહીં. તું ક્યારે પણ કોઈ પણ નિર્ણય લઈ શકે. ના ના એવું નથી. હવે તું છે ને મને બરાબર ટ્રેનિંગ આપ. તારી ટ્રેનિંગ કાચી પડે જ મને. ટ્રેનિંગ કાચી નથી પડતી. ઊભી રહે, હું અશોકને બોલાવું છું. તું ખખડાવ એને, ખખડાવ મારી સામે. હા એમ કરી આપ. અશોક, એ અશોક. હા ભાઈ. એ ફઈના દીકરા થતા આ કીધા વગર કેમ જતો રહ્યો લગ્નમાં? હું પણ કઈ ખબર પડે કે નહીં? તને એક ટકનું જવાનું કીધું તું ને ત્રણ ત્રણ દિવસ સુધી ગુડાણો ન્યા. પણ મેં કોઈ દિવસ મીરાને એકલી મોકલી છે એટલે. હવે તને મારે શું કહેવું? અને રૂપિયા ક્યાંથી લાવ્યો તું? હે ત્યાં જવાનો રૂપિયા ક્યાંથી લાવ્યો તું? 5000 મારી પાસે પડ્યા હતા ને 5000 આ સંજય ભૈરાને એની પાસે લઈ આવ્યો. બોલો, ગામને પૈસે ઉજાણીઓ કરવી શાળાઓ કઈ ધંધામાં ધ્યાન દો ને. જોયું ભાઈ, મેં તને કીધું તું ને કે તારી જાણ બહાર ઘરમાં શું કામ થતા હશે ને તને ખબર એ નહીં હોય. હજુ તો તું ધ્યાન નહીં આપે ને તો આ ઘરમાં કેટલું તારું વહી જશે. રૂપિયા તું પાછા એને દેહ કહી દી. મેં થોડાક દીમાં આપવાનું કીધું છે ને હું આપી દઈશ. તો એ તો વ્યાજ વટાનું કરે છે. વ્યાજે રૂપિયા લઈને ગયો તું? નહીં નહીં. હાવ પતંગ દિવાળી આ છે. હાવ લે, તને છે ને એક અક્કલ નથી. હાવ અક્કલ મઠો છો તું. ધંધામાં ધ્યાન આપવાની જગ્યાએ લગ્નમાં ત્યાં ડિસ્કો કરવા ગયો ગરબામાં બધામાં. પણ બાપુજી આની પહેલાં લગ્ન હતા તઈ હું નહોતો ગયો. ભાઈ હજુ બે શબ્દ એવા કે એના મક્કલ આવે. હજુ બરાબર નથી કહેવાયું. એ તું અને તારી બાયડી છો ને આ ઘરમાં છે ને મને લીલામ કરાવશો. આ બધું વેચવું પડશે મારે. મારા ભાઈને તમે લોકો રોડ પર લાવશો, રોડ પર. અને તમે ભીખ માંગશો ને અમને ભીખ માંગતા કરી દેવા આવ્યા. પ્રસંગ ઉજવવા ગયા. એ અક્કલ છે કે નહીં કઈ? અહીંયા હું એક ટકનું ખાતો નથી રૂપિયા બચાવ વાટું થઈને. હું તે દી આવી હતી ત્યારે ભાઈ મેં શું ખાધું તું ચો ને થેપલા. એને મિષ્ટાન લાવીને ખવડાવવા પડે મારે. આ મારી બેન છે, પકવાન નથી ખાવા આવતી અહીંયા. બાપુજી હું કઈ ફરવા નતો ગયો, હું ખાલી લગ્નમાં ગયો તો. એ ભાઈ બહુ થયું હો. આ તમારા ભાઈના વિરુદ્ધ બહુ જાય છે અને તારી બાયડીના કાયામાં છે. હવે જા, હવે જતો હોય તો. એ આખું ગામ લગ્ન કરે છે, આમ ઉજાણ્યું ન કરાય પારકે પૈસે. બરાબર કે જાણો. આ ભાઈ આ હવે મને લાગે છે કે તારો છોકરો તારાથી ડરીને જ રહેશે. બસ તું છે ને આમ મારે ઘડી આવતી રહે, થોડું ટ્રેનિંગ આપતી રહે એટલે હું છે ને મજબૂત થઈ જાવ. હા ભાઈ હું આપતી રહીશ. હા પર આ બે દી છે ને મારે બહાર જવાનું છે એટલે હું બે દી નહીં આવું, પછી આવીશ. હા ભાઈ, પછી આપણે છે ને તું મને સમાચાર આપજે નવી હું થયું ઘર. પણ આ બે દી છે ને મને આમ વરસ જેવડા લાગશે એનું. હા ભાઈ, લાગે આપણા ભાઈ બહેનનો પ્રેમ એવો ને એટલે. સારું, કાંઈ નહીં, તું જલ્દી પતાવીને પછી આવજે પાછી. હા, પાછી આમ આમ ફરવા ન નીકળી જતી ક્યાંક ભાઈ. પણ સાંભળ ભાઈ, આ ધ્યાન રાખજે અશોકને, એની બાયડીને અને તારી પેલી વાંદરી. અરે હાવ, આ એને સમજાવજે અને બે શબ્દ બોલજે પાછું. અરે હવે તો તું છે ને હવે મારે આમ જો સમજો હિંમત ખુલી ગઈ, હિંમત ખુલી ગઈ સમજો. વાહ ભાઈ વાહ, તું તું વાહ આમ આમ ઠપકાર કર ને મને આમ તો મને છે ને આમ ધોળ્યા જ કરું અને આમ દંડા લઈને બધાને ઠપકારી નાખું તું. જો ભાઈ આ તો છે ને મેં તને સમજાવેલી સમજણ છે. સંસ્કાર સંસ્કાર. ચાલ ભાઈ ચાલ, મને મોડું થાય છે, મારે જવાનું છે. પાછી આવજો બેટા. આવીશ આવીશ ભાઈ આવીશ. અરે મારી બેન છે ને લાખોમાં એક છે. એ અહીં આવીને મને કેવી સરસ શીખામણ આપે. આ હાળા દમલેર કોઈ માનતા નથી. એકને આમ કેવી તો ઓલો આમ બાના કાઢે, ઓલો આમ બાના કાઢે. હવે કાઢી જુઓ બાના. એ હું અહીં બેઠો પડો છે ને આમ શિકાર પાડવા બેઠો છું. એક આમ તેમ ગયો ને એટલે
એક બળો ને બે ઘા પાડી દેવા બધાને. નેતાજી સુભાષચંદ્રને બોલાવવાનો પ્રયાસ કરાયો. દેશના સામર્થ્યને ઓછું આંકવામાં આવ્યું. દેશના વડાપ્રધાન કહે છે, મહાદેવ મહાદેવ શેઠ. જય મહાદેવ જય મહાદેવ. આવો આવો સંજયભાઈ. કેમ આવું થયું? આ તમારો અશોક છે ને, એના સાસરીમાં લગ્ન હતા ને, હા, ત્યારે મારી પાસેથી 5000 રૂપિયા લઈ ગયો છે અને પહેલાં પણ લઈ ગયો હતો. એ સમાચાર તો મને મળ્યા હતા. અમારાથી છુપાવીને પૈસા એ બહારથી લેતો ફરે છે એટલે હું એને ખીજાણો ઘણો. પણ ભાઈ, તમે આમ રૂપિયા કેમ મફત આવે? તમારે ઘરે જાળવું છે તમારે કે જેને તેને દેતા કરો છો? પણ શેઠ, તમારું આવડું મોટું નામ, તમારી પાસે આટલો પૈસો, છતાંય તમારા દીકરા બીજા પાસેથી પૈસા લઈ અને લગ્ન કરવા જાય? જો ભાઈ, લગ્નમાં જવું ન જવું એ મારો દીકરો ને મારી વહુ છે, એને ધંધામાં ધ્યાન આપવાનું હોય. અત્યારે છે ને થોડો સમય વેડફણનો હોય. અત્યારે જો ખરા ટાઈમે એ પરસેવો નહીં બહાવે ને તો પછી એને છે ને રોતા પાર નહીં આવે. એટલે બાપ તરીકે છે ને મારી જવાબદારી બને છે. અને હા, હવે પછી છે ને એને રૂપિયા નહીં આપતા તમને. આમ ને આમ તમે છે ને મારા છોકરાઓને બગાડી મૂક્યા છે. પણ શેઠ, એમાં બગાડવાની વાત નથી, એને જેટલી જરૂરિયાત છે એટલા પૈસા તો તમારે દેવા પડે ને. લગ્નમાં જવું તું, એ કે ખોટા રસ્તે વાપરતા હતા? અરે ભાઈ, લગ્નમાં મોકલવો ન મોકલવો એ મારા દીકરાઓને મારી વહુ છે. તમને કીધું ને મેં, તમારે રૂપિયા નહીં આપવાના અને નહીં આપવાના. આ પછી મારી પાસે માંગવા નહીં આવતા અને મારો છોકરો છે ને તમને નહીં આપે રૂપિયા, એ તમને નહીં ખબર હોય. પાછી મારો મિત્ર છે, મારી પાસે આવીને માગે એટલે મારે તો એને આપવા જ પડે ને, હું થોડો ના પાડી શકું છે. એ તમને ખબર છે, આમ રૂપિયા વેરતા રહ્યો ને તો કુબેરના ભંડારે ખાલી થઈ ગયા હોય ને. એમાંથી કંઈક નવું કરો, કંઈક ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ કરો. આમ લોકોને દેતા ફરશો ને તો કટોરો લઈને તમારે માંગવા નીકળવું પડશે, એ ખબર છે તમને. સંતાનની જરૂરિયાત પૂરી કરવી એ બાપની ફરજ છે. એ તમારે મને સમજાવવાની કાંઈ જરૂર નથી, હું છે ને બધું સમજુ જ છું. આ વાળ ધોળા એમને નથી કર્યા મેં. અરે તમે તમારું કામ કરો ને, બીજી વખત રૂપિયા નહીં દેતા એને. તો તમે સમજો છો તો તમારા દીકરાને પૈસા કેમ આપતા નથી? ભાઈ નથી દેવા મારે, બસ. તમે નથી દેતા તો અહીં અમારી પાસે આવે છે ને. તો નહીં દેવાના તમારે. કોણે કીધું તમને? હું તો પગે લાગવા આવતો નથી કે તમે રૂપિયા દો મારા દીકરાને. તમારા દીકરા માગે તો અમારે આપવા જ પડે ને, મારો મિત્ર છે નાનપણનો. તે તમારો મિત્ર હોય ને તો તમે ફોડી લો ભાઈ, એ વાત છે ને મારા ઘરમાં નહીં લાવવાની. કાંઈ વાંધો નહીં, મારે જે દીધા છે મેં અશોકને પૈસા એ મને આપી દેજો. એ મારી પાસે માંગતા નહીં ભાઈ, હું નથી આવ્યો રૂપિયા લેવા માટે. શેઠ, અશોક મારો મિત્ર નહીં, મારો ભાઈ છે. અને મેં પૈસા આપ્યા છે ને અશોકને, એ મારે નથી જોતા. આ તો હું તમને સમજાવવાને વિનંતી કરવા આવ્યો હતો. ઠીક છે, હું જાઉં છું. સમજાવવાને વિનંતી કરવા આવ્યો હતો એ ભાઈ છે ને, તો હાચું આખી જિંદગી ખબર પડે તમને કેમ હચવાય છે અને કેમ એના ખર્ચા ઉપાડાય છે. એ સલાહ આપવા આવી જાય છે, અમારા સંતાન છે કેમ રાખવાની એમને ખબર છે. અશોક કેને આવવા દે, આ બધા સંજ્ઞાને લીધે અહીંયા મારે સાંભળવું પડે છે. ક્યાં ગુડાણા હશે, ખબર નથી પડતી ઘરમાં આવવાની કોઈને. આ કાંઈ કહેતા નથી ને એટલે વંઠી ગયા છે. એ પધારો, ક્યાં ફરો છો બે જણા અત્યાર સુધી? કામ હતું એટલે ગયા હતા. બસ રખડે રાખો, ઘરમાં તો હાજરી નહીં આપવાની કોઈને. બાપુજી, ઘરમાં કોણ આવે છે કોણ જાય છે કઈ ખબર પડે તમને? શું થયું? આ તમારા પિયરમાં લગ્ન હતા ને, તો રૂપિયા ક્યાંથી લેવા તમે? હે, મેં તો નહોતો દીધા ને તમને. તો તમને એકવાર તો કીધું કે સંજયભાઈ પાસેથી લીધા હતા. બાપુજી, આરામ કરો. રૂપિયા ગમે ત્યાંથી ગમે તેની પાસે માંગીને ફરો છો, તમારા બાપને કેટલું સાંભળવું પડે કઈ ખબર પડે તમને? કેમ, તમને કોણે સંભળાવ્યું? અરે એ સંજય આવ્યો હતો અને મને પાઠ શીખવાડીને ગયો કે તમારા છોકરાને કેમ રાખવાના. પણ બાપુજી, એ મારો મિત્ર છે, એ પૈસા લેવા તો ન જ આવ્યો હોય. એટલે હું આવડો મોટો માણા તો આ વાળવાળો ખોટું બોલું? મને નથી હાસું લાગતું. બસ તને ભરોસો તારા દોસ્તાર ઉપર છે, તારા બાપ ઉપર નથી?
તારો બાપ કે છે ખબર નથી પડતા ને બાપુજી તજી બે ચાર ખાવી ધોલતા રે બાપુજી શાંત થઈ જાઓ અમારાથી ભૂલ થઈ ગઈ હવે બીજી વાર આવું કઈ નહીં કરીએ એ બસ તમે આવી ભૂલો કરતા રહ્યો અને તમારા બાપને છે ને ગામ મેળા મારતું રહે અક્કલ નથી તને અમારા પ્રસંગ કરવા નીકળ્યા છો હરાવતે બે રૂપિયા બચાવ્યા હોય ને પોતાના પૈસે જવાય જવું તો ઘરના વડીલ ના પાડતા હોય તો બસ જાવું એટલે જાવું નહીં જાવી એ રાંડા પછી હું ડાપણ કરે તું જાવું તો તારે બધે છે ને મોટે ઉપાડે જ હોય છે પણ આવ્યા પછી કંઈ થઈ ન હોય ને એટલે બાપુજી હું નહીં જાઉં હું નહીં જાઉં આ રૂપિયાનો ધુમાડો કરે છે તો પાછા કોણ દેખે તને અને હું તમને કંઈ ખબર નથી પડતી જ્યારે હોય ત્યારે પિયરમાં પ્રસંગ હોય એટલે બસ આ લઈને ઉપડા ઘરવાળાને બાપુજી મેં તો ના જ પાડી હતી કે હું એકલી જઈ આવીશ પણ અશોકે કીધું કે એ મારી સાથે આવશે બાપુજી બહુ હરખ પદુડો થામા બિયરમાં જઈને બધાને બતાવવા માટે એવું નથી પણ તારી ફિરકી ઉતરતા છે બધા ન્યા કોઈ દિવસ એકલી બહાર નથી ગઈ તો તમને ખબર છે ને એટલે તે કઈ ઘોડિયામાં નથી કે આંગળી પકડીને ચલાવવી પડે એ જાય એકલા આજે ભાઈ મળે છે ને આમ ચાંદમાં પૂગા ચાંદમાં એકલા એકલા એના પિયરે જવું તું ને કઈ વિદેશ તો નથી જવું ને વધારે જીભાજોડી કરમાં મારી પાસે અને હવે પછી જો બીજી વખત ગયો છે ને તો દંડોએ દંડે છે ને ઠમકારી નાખે તને પછી મને નહીં કહેતો બાપુજી જઈ હોય જઈ બસ હામે લવારી કર્યા કરે છે હા આજે બરાબર ખીચાણો હું મજા આવી ગઈ રોજ છે ને હવે ઓલી નાનીનો વારો છે એ છે ને બહુ બડબડ કરે છે મારી સામે આવવા દે એને ધોઈ નાખ્યું છે આજ તો જોયું આની કરતા આપણે લગ્નમાં ન ગયા હોત ને તો સારું હતું હવે એ વાતનો શું ફાયદો છે જઈ આવ્યા ને વાત પતી ગઈ પણ હવે બાપુજીને કોણ સમજાવે બાપુજીને આ સમજાવે છે ને ફઈ સાચી વાત છે ફઈ પોતે તો એકલા છે બિચારા ફુવા છે ને કંટાળીને જ દૂર વયા ગયા છે આ ફઈ છે ને એમને નહીં જીવવા દેતા હોય સાચું એટલે બસ પોતાના ઘરમાં ના ચાલ્યું ને એટલે હવે અહીંયા આગ લગાવવા આવી જાય છે બસ અહીંયા આવીને થોડીક સાવી પૂરી જાય એટલે આપણા બાપુજી છે ને ડાગલો છે ડાગલો વગાડ્યા જ કરે વગાડ્યા જ કરે સાચી વાત છે ભગવાન જાણે આ ફઈનું તો શું કરવું હવે કઈ સમજાતું જ નથી આપણે આપણી મર્યાદા નથી મૂકી શકતા ને એટલે અને આમાં તે આ ભાઈ એકલા રહેશે ને એટલે જ આવશે અને એકલી વ્યક્તિ હોય ને એનો વધારે ભરોસો ન કરાય પણ આ વાત છે ને બાપુજીને ખબર નથી પડતી એકલા જ હોય ને ભગવાન જાણી જોઈને જ એકલા રાખ્યા છે ખબર જ છે કે આ કોઈનું ચાલવા દે એમ છે જ નહીં આ બધાના ઘરમાં આગ લગાવે ને એટલે જ એકલા રાખ્યા છે ભગવાને સાચી વાત છે અને હવે તને હું કહું છું કે આ 15 દિવસ પછી પાછા આ આ લગ્ન છે ને એમાં નથી મારે આવવું તારે જવું હોય તો તું જાજે શું વાત કરો છો તમે તમે ન આવો તો એકલી હું કેવી રીતે જઈશ હમણાં બાપુજીની સામે તો બહુ મોટી મોટી કરતા હતા ને કે એકલી ના જવા દેવા એને કંઈ જોયું નથી તો હવે શું થયું ત્યાં છે ને 1000ની જગ્યાએ છે ને 2000 સાંડલો કરાવવો પડે ને તો કરાવી દેવું પણ આપણે લગ્નમાં નથી જવું હા તો કંઈ વાંધો નહીં ના જવું હોય તો મને શું ફેર પડવાનો છે કાલે તમારી બેનના લગ્ન થશે ને ત્યારે કોઈ તમારા ઘરે નહીં આવે અને પછી મને કંઈ કહેવાની જરૂર નથી બરાબર ને જો એ તારી વાત સાચી પણ એ લગ્નમાં જઈને જે મજા આવે છે ને એ બહુ આવે છે પણ એની કરતાં છે ને આ બાપુજીનું દુખર્યું ને એ મોટું છે પણ એનથી છે ને આ બધી મજા વહી જાય છે સાચી વાત છે કોણ જાણે ઘર નહીં અને છે ને લડાઈનું ક્ષેત્ર થઈ ગયું છે બધાના હાથમાં તલવારો છે ને બધા લડવા માટે તૈયાર જ છે 24 કલાક બસ હવે આપણે લગ્નમાં જવું જ નથી અને સાંભળો મારી વાત હવે છે ને આપણે આપણા કામ સિવાય બાપુજીને બોલાવવાના જ નથી થતા અને હું એક બીજી વાત કહું દુનિયામાં છે ને ફઈ બધાને હોય પણ છે ને સારી સલાહ આપે અને ઘરે ઝઘડા થતા હોય ને એ બંધ કરાવે પણ આપણા ફૂઈ છે ને એ જગત ફૂઈ છે આખા જગતની ચિંતા છે એમને એક આપણા ફૂઈ હોત ને તો સંભાળી પણ લેત છોડો હવે આ
આ બધી લપ કરીને કોઈ ફાયદો નથી. ચાલો હવે. આજે બાપુજીએ તમારા ભાઈ પર હાથ ઉપાડી લીધો. આજ વાત એટલે સુધી પહોંચી ગઈ છે. પણ કેમ, શું થયું? દામિની બેન, મારા પિયરમાં પ્રસંગ હતો ને, તો હું અને તમારા ભાઈ પ્રસંગમાં ગયા હતા. અને પેલા શૈલેષભાઈ છે ને, ખબર નહીં શૈલેષભાઈ કે સુરેશભાઈ હું ઓળખતી નથી, સંજયભાઈ, હા સંજયભાઈ, તો એમની પાસેથી પૈસા લીધા હતા તમારા ભાઈએ. બસ એ જ વાત ઉપર બાપુજી આજે અમને લોકોને બહુ બોલ્યા અને તમારા ભાઈ પર હાથ ઉપાડી લીધો. એક તો છે ને, મને પપ્પાનું બિલકુલ સમજાતું નથી. પોતે તો પૈસા આપતા નથી અને ભાઈ એની રીતે સેટિંગ કરે તો એમને ગુસ્સો કરવો છે. સમજાતું નથી કે બાપુજીને કઈ રીતે સમજાવવા, અને આ બધું કરવાવાળા છે ને ખરેખરમાં ફૈયદ છે. હા ખબર નહીં, એમ તો છે ને એમના ઘરમાં શાંતિ નથી, પણ અહીંયા શાંતિ નથી રહેવા દેતા. એમને શાંતિની જરૂર પણ શું છે, આમ પણ તો એકલા રહે છે. હર બે દિવસે આવી જાય. ભાઈ હું આવી ગઈ તો શું તમારી આરતી ઉતારીએ? જવા દેને હવે. છે ને, આપણે ફઈનું કંઈક કરવું જ પડશે. જો આમને આમ રહેશે ને તો આ ઘરમાં ક્યારેય કંકાસ પૂરો થવાનો નથી. અને ઝઘડામાં ને ઝઘડામાં છે ને ગોરાના પાણી પણ સુકાઈ જાય, એ વાત તો ખબર છે ને? હા, પણ કરશું શું? આ ફઈ છે ને આમ સીધી આંગળી સુધરે એવા નથી. એના માટે તો છે ને આંગળી વાકી જ કરવી પડશે. કંઈક તો કરવું જ પડશે ફઈનું. ડન છે ને? યસ. ચાલ થઈ જાય ત્યારે. ચલો હવે છે ને આમ ઘરમાં બધું મારું હાલવા માંડ્યું છે. બેને શીખવાડ્યું મને, હવે તો હું એક્સપર્ટ થઈ ગયો. એક્સપર્ટ ભાઈ, અરે ટવકો આવ્યો, મારી બેનનો ટવકો આવ્યો. એ ભાઈ, એ આવ્યા આવ્યા. કેમ છે ભાઈ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તું બે દિન નહોતી ને, એ મેં ખખડી નાખ્યા બધાને. ટેલેન્ટ મારા જેટલું જ ભરેલું છે. હા તો છે ને, આમ કવચ લાગી ગયું કે ક્યાંક કોક લોક મારી ગયું, તો કોક મીઠું મરચું ભભરાવીને ક્યાંક દાટી ગયું છે, એટલે મારું મગજ છે ને આમ સૂન મારી ગયું હતું. આ તે છે ને ચાવી ખોલી અને મગજ આમ જો આ બધા આમ નાખવાનો. પણ ભાઈ હું શું કહું, આ બધી વાત તો સાચી, પણ મને એમ કહો ને કે આ એટલે કે મારી હામે તો ખખડાવો એટલે મને ખબર પડે, એટલે મારી પરીક્ષા લેવા જાય કા? અને જો 100 માર્ક આપવા પડશે. અરે 100 માંથી 1000 આલીસ. હા થોડીક લાગવગ લગાડ જે મારી ખખડાવો ને. એ હા હા, વગર વાકે. હા વગર વાકે ખખડાવવાના જ એમ ને. બૂમ તો માર ભાઈ. આ તું આજે કહેશો ને તો છે ને મારી હિંમત જોઈ લે તું પછી. આમ એ આજે છે ને ફટાકો બોલાવી દો. વાહ ભૈલા વાહ, બોમ્બ ફોડ નાખું બોમ્બ. એ ભાઈ હા હા, પણ બોલો તો ખરો પહેલા. અલા અશોક, એ અશોક, આ તારી વહુને લઈને આવ્યા ભાઈ, એટલે દામિનીને લેતો આવજે. આ કાં ગુડાતા નથી, એ આવો છે. બેહો અહીંયા આવો ભવરાણી, અહીંયા આવો. અને બેહવામાં બીક લાગે છે, બોલો. બાપુજી શું છે, નાખ્યા કરો છો?
હે કઈ બોલતા નથી એટલે વળી આ તો બાજી ઊંધી પડતી એવું લાગે છે એ આ તમે ત્રણે જણ અંદર હું ખીચડી પકાવતા હતા હે કેમ વાર લાગી બાપુજી તમારું મગજ કેવું થઈ ગયું છે ખરેખરમાં છે ને મારા સાસુ હોત ને તો એ પણ આવો સ્વભાવ ના રાખતા હોત શું ખીચડી પકાવી અમે લોકો તમારા વિરુદ્ધ એ પહેલા મને કહો તો હવે તમે શું કરતા હોય તો તમે તમારા મોઢે ભહો તો અમને ખબર પડે ને વાત કરો છો તે પપ્પા તમે તો એવું કહેતા હોય ને કે ઘરમાં વડીલનું વર્ચસ્વ હોવું જોઈએ આ તો રાખવું જ પડે ને આ હું રાખું જ છું ને તો એ તમે સીધા હાલો છો બધા હા ઘરમાં છે ને વડીલનું વર્ચસ્વ હોવું જોઈએ પણ તમે જે કરો છો ને એ વર્ચસ્વ નથી તમે તમારા પર છે ને રોગ દમાવો છો અમને તમારા કાબૂમાં રાખો છો લે આ તો ઊંધું કહે છે આ રોગ દમાવો એટલે તારો બાપ છું મારે બે શબ્દો તમને કહેવાના નહીં બે તમે બંને હાની મારા ભાઈ સામે જીભડો હલાવો છો છાની માની ગયો બસ હો ભાઈ હવે તમે તો શાંતિ રાખો ને તો સારી વાત છે આ કરનારા બધા તમે જ છો આજ સુધી અમે કોઈ દીકાય બોલ્યા નહીં કે એકને ફોઈ છે બિચારી ઘરની દીકરી કહેવાય એટલે તમે આ બધું શીખડાવો છો બાપુજીને અને ફોઈ પહેલા અમારી આખી વાત તો સાંભળી લો પપ્પા તમે અમને બે સલાહ આપો કે અમને ચાર સલાહ આપો અમને કોઈ ફરક નથી પડતો તમે જે કહેતા છો ને અમારા માટે જ કહેતા છો પણ આ રોગ દમાવાનું છે ને એ નહીં ચાલે ને બીજી વાત તમને એવું લાગતું હોય ને કે મારું શું થશે આમ છે તેમ છે તો ભાઈ ભાભી જ્યાં કહે છે ને ત્યાં હું લગ્ન કરી લઈશ મને કોઈ જ વાંધો નથી એટલે હું કહું ત્યાં તું લગ્ન નહીં કરે એમ ને બાપુજી તમારાથી અમને કોઈ જ વાંધો નથી પણ એક વખત તમારો સ્વભાવ જોવો તમે આટલું બધું ચીડચીડિયાપણું સારું નથી અને હા વર્ચસ્વ અને ધાક ધમકીમાં ઘણો બધો ફરક હોય છે વડીલ તો કોને કહેવાય જેની પાસે અડધી રાત્રે આવીને બેસી શકીએ પાંચ વાતો જાણી શકીએ અને જે છે ને માથા ઉપર હાથ ફેરવીને ખીજાય ને એને વડીલ કહેવાય પણ તમારું શું છે ખબર છે સોનાનું પિંજરું કરી રાખ્યું છે ત્રણ પંખીડા છે મજા આવે હેરાન કર્યા કરો એટલે તમને ખાવાનું દઉં છું રહેવાય દઉં છું અહીંયા અને તમે છે ને મારા વગર કીધે છે ને પાંજરું તોડીને તમે છે ને ફરવાય નીકળી જાઓ છો બાપુજી હજી મારામાં તાકાત છે અચ્છા કે હું મારી બહેનનું અને પત્નીનું પેટ ભરી શકું લે બોઈલા ભાઈ એ લાડકા કુંવર બોઈલા એક કામ કરો ને બાપુજી આમ પણ છે ને તમને ફઈની બધી વાતો સાચી જ લાગે છે ને તો છે ને તમે ફઈ સાથે આ ઘરમાં રહ્યો અને અમે ત્રણે આ ઘર મૂકીને જતા રહીએ એટલે હવે આ પિંજરું અમને નથી ગમતું અને તમારે અમને રોટલા ના દેવા પડે તમારે રોટલા નહીં દેવા પડે તમારે અમારું ધ્યાન ન રાખવું પડે વાત વાતમાં ખીજાવવું ન પડે બાપુજી બરાબર ને ફઈ અને ફઈ તમે આમ પણ એકલા જ છો ને ફુવા તો બિચારા તમારાથી કંટાળીને વિદેશમાં જઈને બેઠા છે તમે બાપુજી સાથે રહ્યો ને તો એ ભાઈ બહેન એકબીજાને ખીજાયા કરજો ને ભાઈ કંઈ કહેતો ખરો બેન હવે હું વાત કરું આ તો મને અને આપણે બેને છોડીને જવાની વાત કરે છે બહુ બેટા તમે આમ છોડીને જાઓ તો હું તો હવે નોંધારો થઈ જાઉં ને આ બેનને તો એને એનું ઘર છે એ તો એના ઘરે રહે પણ હું એકલો આવડા મોટા ઘરમાં શું કરું પછી એ જ તો વાત છે અમે એ જ કહીએ છીએ કે ફઈને એમનું ઘર છે તો એમને અહીંયા આવીને બોલવાની કે તમને સલાહ આપવાની જરૂર નથી અને જો સલાહ આપતા હોય ને તો અમને કોઈ વાંધો નથી પણ તમને જે ચડાવે છે ને એ નથી પોસાતું હા અને ફઈને પૂછી લ્યો બાપુજી કે એકલા ઘરમાં દિવસ કેવી રીતે નીકળતો હશે ફઈ બિચારા આખો દિવસ ઓટલો તોડ્યા કરે ને તોય સાંજ નથી પડતી એટલે છેવટે સાંજે આપણા ઘરે આવવું પડે છે પંચાયત કરવા નહીં ફઈ ના ના હો હું આવડા મોટા ઘરમાં એકલો રહેવા નથી માંગતો તમે આમ છોડીને મને એ જાતા નહીં હો હા હું તો ગાંડો થઈ જાય અહીંયા બાપુજી તમારે આમ ક્રોધસ કરવાનો હોય ને પછી અહીંયા બેજો અને દિવાલને જોઈને ક્રોધ કરજો એની જરૂર નહીં પડે ને ફઈ છે ને એમને તો બધું શીખવ્યું છે નહીં ફઈ ફઈ પણ એનું ઘરનું સંચાલન કરે કે પછી અહીંયા આવીને આખો દી મારી સામે બેઠી રહી પણ બાપુજી આખી જિંદગી ફઈ આપણા ઘરનું સંચાલન કર્યું જ છે હવે 5 10 15 વર્ષ વધારે આ તમે ખોટું કરો છો એ છોકરાઓ આમ આમ મને છોડીને તમારે જવાય નેવો હું હું તમારો બાપો છું હા બાપુજી તમને યાદ છે કે તમે મારા બાપ છો લે અમને તો એમ હતું કે અમે ત્રણે સર્કસમાં છીએ અને તમે અમારા ટ્રેનર છો ના ના પેલું શું કહેવાય હિટલર એવું નથી હો એ એ ચાબુક હવે હું તોડી નાખી દે કચરામાં નાખી દે હવે હવે છે ને હું છે ને આમ પ્રેમથી તમને બધાને રાખે હોતો ને અને
સમજાવાય હોતે હોર અને ચાબુક ચલાવવાની ઈચ્છા થતી હોય ને તો ફાઈ પર ચલાવો એટલે બીજી વાર કોઈનું ઘર તોડાવવા ન જાય હા એ તો હું કે એટલે સમજી જાય હા ભાઈ હા તમને તમારું ઘર તમારા છોકરા બહુ અને દીકરી મુબારક હું આ હાલી અરે પણ બેન ભાઈ ચા નથી પીવી બે આમ તો ફાઈ કોઈ દિવસ ચા વગરના ઘરેથી ન જાય આજ વળી શું થયું આ તો મારી હગી બેને મને મદરીએ વચાવે મૂકીને વહી ગઈ બાપુજી આમ તો કહેવત છે ને જ્યારે જહાજ ડૂબતું હોય ને ત્યારે સૌથી પહેલા ઉંદરડા એને મૂકીને ભાગે છે કોઈ યાદ છે ને ઉંદરડા જેવું કામકાજ કર્યું છે જ્યાં સુધી મજા આવી ને ત્યાં સુધી ખોતરકામ ચાલુ રાખ્યું અને જેવું કે ડૂબવાનું થયું એવું પોતાનો રસ્તો કરી લીધો અશોક શું બેઠા છો ચલો આપણે જવું છે હવે પણ પણ ચલો અશોક આપણે જવું છે અરે હાલો બાપુજી તો છેલા છેલા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ના બેટા આમ તમે મને એકલો છોડીને ક્યાં ચાલ્યા લે બાપુજી તમે ક્યાં એકલા છો ફઈ તો છે હા ફઈ છે પછી આ તમારામાં ભરેલો ક્રોધ છે લોભ છે મોહ છે ઈર્ષ્યા છે શબ્દો છે વર્ચસ્વ છે અરે આજથી આ ફઈની હારે હારે છે ને હું બધું મૂકી દઉં છું અને તમે કહો ને એમ વર્તે હા તમે હવે મને હુકમ કરજો બસ તમે જેમ કહેશો ને એમ હું કરવા રાજી છું પણ તમે આ ઘરમાં મને એકલો મૂકીને ન જાઓ આ છે ને હું ઘૂંટાઈ ઘૂંટાઈને મરી જાય હા બાપુજી જે શબ્દો બોલો છો એ પાકા શબ્દો બોલો છો હા બેટા તમારા વગર છે ને હું આ એક પણ નહીં જીવી શકું અને હા મારી બેનને કહી દે કે હવે પછી મારા ઘરમાં છે ને પગ ન મૂકતી હા ફઈ આવે ને એનો અમને કોઈ વાંધો નથી ને આ તમે જે બોલો છો ને એનો પણ નથી હા બાપુજી તમે ખીજાઓ અમે તમારા સંતાનો છીએ ઘણી વખત બને કે અમારી ઘણી બધી ભૂલો હોય પણ એનો મતલબ એવો નથી કે અમારી ગણતરી ના કરવી પાંચ માણસની વચ્ચે અમને ઉતારી પાડો ને તો અમને પણ ખોટું લાગે અને વર્ચસ્વમાં અને કોઈને ધાક ધમકી દેવામાં ઘણો બધો ફરક હોય છે હા બહુ બેટા કહેતા હોય ને તો હું બેસ કરું ના ના બસ તમે મને માફ કરો અને બસ મારા સંતાન છો તમે સંતાન રહ્યો ને અને હવે હું નાનો બાળ બની જાય તમારો બસ બાપુજી તમે માફી ના માંગો અરે મારો દીકરો બસ તમે આ મારું વ્યાન રાખી લીધું ને એ મારા માટે ભયો ભયો હવે છે એ આપણને કોઈ નહીં ખીજાય અને આપણા માંથી કોઈ નહીં ખીજાય બધા બસ હસતા રહેશું અને આનંદ કરતા રહીશું હા બાપુજી તમને ખબર છે આ સુધારો તમને કોના લીધે આવ્યો આ દામિની અને મીરાના લીધે આ બે તમે છે ને ઉંમરમાં મારાથી ઘણા નાના છો પણ મારી આંખો ઉઘાડી દીધી હો તમે અને ખરે ટાઈમે એ પણ જો તમે આ આવું ન કર્યું હોત ને તો હું તો છે ને તમને દંડે દંડે મારવાનો હતો પણ તમારે મને મારવાનું તો હવે છૂટ છે તમને નહીં બાપુજી ચાલો હું શું કહું છું હવે આ ફઈ તો છે ને ચા પીધા વગરના જતા રહ્યા છે આપણે તો ચા પીએ હા સરસ મજાની બનાવો હા ફઈને છે ને બહુ ગળી જોતી હતી આપણે આદુ નાખો અને છે ને આમ ઓછી ગળી બનાવો હે ને મસાલો નાખીને હાલ બેહીન ચા પીવી આપણે બે જણા કેટલા વર્ષોથી ચા નથી પીતી એ અને ખખડાય વાત કર્યો મેં ભૂલ થઈ ગયો મારી બાપુજી ભૂલ થઈ ગઈ હા